नायका समाज ने नौकरी में पड़ती तकलीफ निवारवा बैठक योजाई। सरकार द्वारा चार पेढ़ी जाति दाखला मंगाई रहा है, जे आप अशक्य है। सरकार द्वारा एक नोटिफिकेशन बहार पाड़ी आदिवासी और सरकारी नौकरी आप चार पेढ़ी जाति दाखला फरजियात बनाव्या छे, जेनो सार्वत्रिक विरोध थई रह्यो छे। सरकारना आ कायदाना कारणे शहेरमां रहेता हड़पती अने नायका समाजने सरकारी नोकरी मेळववामां मोटी तकलीफ पड़ी रही छे, त्यारे आ संदर्भे समाजने सपोर्ट करवा समाजना अग्रणीओ एकत्रित थया छे। नायका समाज द्वारा सरकारना कायदानो विरोध अने लोक जागृति माटे वलसाडना अतुलमां एक बैठकनुं आयोजन कर्युं हतुं। आ बैठकमां समस्त नायका समाजना अग्रणीओ उपस्थित रह्या हता। तेमना द्वारा गामना गलीए समाजना लोकोने जागृत करवानुं अभियान हाथ धराशे। आ अभियानमां लोकोने सहयोग आपवा तेमणे अपील करी हती। नायका समाजना लोको खूब ज गरीब अने शिक्षित नथी, त्यारे तेमना माटे चार पेढ़ीना जातिना दाखला कई रीते लावा ए खूब ज मुश्केली तेमज अशक्य लागतुं काम छे। त्यारे सरकारना कायदा सामे लोक जागृति माटे बैठक मळी हती अने सरकारना कायदा हळवा थाय ए हेतुसर चर्चा विचारणा करवामां आवी हती। आज रोज जे मीटिंगनुं आयोजन हतुं के गुजरात सरकार द्वारा जे गेजेट बहार पड़ेलुं छे अनुसूचित जनजाति माटे, एमां जे ये गेजेटमां जे दादा परदादाना जे जातिना दाखलाओ मांगे छे के एमां ए गेजेटनी अंदर अमने एटली ज सरकारने अपील छे के एमांथी अमने राहत थाय एवी सरकारने अपील छे। अने दाखला जे जातिना दाखला मांग्या छे के दादा परदादा एमना जे डॉक्युमेंटो मांग्या छे एनी अंदर अमारी कास्टवाला पासे आ डॉक्युमेंटो होता नथी अने छे ज नहीं। अमारो जे वलसाड जिल्लानी अंदर अमारा नायका समाज जे छे एनी अंदर उजड़ियात एटले के आदिवासी वधारे छे अने भणेला गणेला थोड़ा ओछा छे अने आ बधा डॉक्युमेंटो मांग्या छे सरकारे ए कदाच नहीं ज हशे, तो सरकारने अमारी अपील छे के आ जे गेजेटनी अंदर अमने राहत मळे एवी सरकारने अमारी अपेक्षा छे। अने आवनारा दिवसोमां नायका समाजना नल्लामां नल्लो माणस बी સમાજને સપોર્ટ કરે એ માટે નમ્ર અપીલ છે કે આગળ આવો અને અમને સપોર્ટ કરો। આજરોજ અતુલ ગ્રામ પંચાયતની હોલની અંદર સમાજ જાગૃતિ માટે ત્રણ જિલ્લાના આપણા વ્યક્તિઓ ભેગા થયા છે અને એમાં સમાજ જાગૃતિ માટે આપણે જે ઉત્કર્ષ કાર્ય કરવાનું છે, અત્યારે સમાજના જે ઉમેદવારો છે અને નોકરી માટે જે તકલીફ પડે છે અને એના માટે જે એ લોકો દાખલા માગે છે સરકાર કે ભાઈ તમારા જાતિના પ્રમાણપત્ર માટે ચાર પેઢીનામું ચાર પેઢીના લિવિંગ સર્ટિફિકેટ જાતિના દાખલા રજૂ કરવા। હવે આપણો સમાજ અભણ છે, 80% 20% ભણેલો ક્યાંથી લાવશે? હવે છોકરો નાનેથી મોટો થશે, ભણશે તો છેલ્લે એને નોકરી નહીં મળે દાખલાના લીધે, તો એના માટે આપણે સમાજ જાગૃતિ લાવવાની છે અને સમાજના દરેક ગામ ફળિયામાં જઈને આપણે દરેક વ્યક્તિઓને જાગૃત કરવાના છે અને સમાજના વ્યક્તિ એ બાબતે સહકાર આપે અને જાગૃત થાય એવી મારી નમ્ર વિનંતી છે। જે પણ આપણો કાર્યકર્તા આવે તો એને સહકાર આપજો અને આ જે તમારા સુધી બધી દરેક માહિતી આવશે નજીકમાં તો તમે સહકાર આપો એવી વિનંતી। સરકાર દ્વારા એમણે જે નોકરી માટે જે ખરાઈ માટે જે દાખલા માગ્યા છે એમાં ઉમેદવારના શાળા છોડ્યાનું જાતિનું પ્રમાણપત્ર, પિતાનું જાતિનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, દાદાનું, પરદાદાનું, એ જ રીતે આખા પેઢીનામા પ્રમાણે એ લોકો દરેક ઉતારા માગે છે। તો હવે જે હોશિયાર હશે, જે ભણેલો વર્ગ હશે તેની પાસે હશે એ લાવશે, બાકીના ક્યાંથી લાવશે એમ? તો એના માટે આપણે જાગૃતિ સમાજમાં લાવવાની છે અને દરેક આપણા સમાજના ભેગા થઈએ અને આપણે આ જાગૃતિ અભિયાન પૂરું કરીએ અને સરકારને આપણે એક એપોઇન્ટમેન્ટ આપવાનું છે કે ભાઈ અમારા માટે આ શક્ય નથી, તો આના માટે તમારે આ જે તમે પરિપત્ર બહાર કર્યો છે તો એમાં થોડીક રાહત આપો કે જેથી કરી પિતા અને જે ઉમેદવાર હોય એના દાખલા પૂરતું સીમિત રાખે તો સારું। ટોટલ આદિવાસી સમાજને આપણે તકલીફ પડવાની છે, કારણ કે RCB રબારી ચારણ અને ભરવાડ એ ત્રણ વ્યક્તિ, એ ત્રણ જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓને નેશની અંદર જે રહેતા હતા એના પૂરતું એને રિઝર્વેશન આપેલું હતું, એની જગ્યાએ એ લોકોએ વધારેના દાખલાઓ આપીને એ રિઝર્વેશનને રદ કરવા માટે જ્યારે આદિવાસી સમાજ આગળ આવ્યો ત્યારે ખરા આદિવાસીને આ હેરાનગતિ કરવા માટેની આ એક વૃત્તિ થઈ રહેલી છે કે જેથી કરીને એ વૃત્તિઓને આપણે દામવા માટે આપણે સંગઠિત થવું પડશે અને બધા એક થઈને ચાલવું પડશે।
એવી અપેક્ષા રાખીએ છીએ. આપણા કાસ્ટવાળાને એટલી જ અપીલ કે તમે જે પણ આપણો સમાજનો કાર્યકર્તા હોય એના પર વિશ્વાસ રાખો અને આ એક વસ્તુ પકડી છે તો એના ઉપર તમે જોર કરો. દરેક સમાજ આજે ગાંધીનગર જેને રજૂઆત કરી આવ્યો છે આપણા સમાજ સિવાય, તો આપણો સમાજ પણ એ પ્રમાણે રજૂઆત કરે કે ભાઈ આટલા બધા દાખલાઓ મેળવવાની કેટલી તકલીફ પડે છે. ચાર પેઢી એટલે અંગ્રેજ સરકારની વખતના આપણી પાસે ઘરવેરાની પાવતી માંગવામાં આવે છે, પિતાનો જન્મ તારીખનો દાખલો, પિતાનો શાળાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, દાદાનો, પરદાદાનો, તો આપણે ચાર પેઢીના જે માગે છે તો જે અભણ છે એ ક્યાંથી લાવશે? છોકરો ભણશે પણ એની પાસે દાખલા નહીં હોય તો એને નોકરી નહીં મળે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી